નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટોપીવાલા. આજે આપણા સ્ટુડિયોમાં મારૂપ મેમ ચિચિયગલ, જે કેમ્પે ઇન્સ્ટિટ્યૂટ જેનું બહુ નામ છે એના કરતા ધરતા છે અને સુરતના કોલેજમાં ભણતા તમામ લોકો એમને ઓળખે છે, એવા આજે મારૂપ મેમનું અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મેમ, થેન્ક યુ. મેમ, આજે આપણે બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું છે, તો બોર્ડની પરીક્ષાનું મહત્વ શું? આપણે જેમ મોટા થઈએ તેમ બચ્ચાઓ ટીનેજમાં આવે તો કે હવે મમ્મી હું ટીન્સમાં આવી, તો એનું મહત્વ હોય છે. પછી આપણે કહીએ કે ઓ હવે તો 21 વર્ષનો થયો એટલે એનું મહત્વ હોય છે. જેમ લાઈફમાં ઉંમરે મોટા થતા હોઈએ ફિઝિકલ ચેન્જીસનું જેટલું મહત્વ છે, એડ્યુકેશનની અંદર બોર્ડ એક્ઝામનું પણ એટલું જ મહત્વ છે. યુ આર કમ્પ્લીટિંગ વન ફેઝ ઓફ યોર એડ્યુકેશન અને તમે બીજા ફેઝમાં જઈ રહ્યા છો. તો કેવું કે આર્મીમાં ફ્રન્ટ પર જતો હોય સૈનિક તે પહેલાં એકદમ સજ્જ થઈને જાય, એવી રીતે બોર્ડ એક્ઝામ એક એવી પોઈન્ટ છે જ્યાં તમારે એકદમ સજ્જ થઈને આગળના તમારા કરિયરના ફિલ્ડમાં જવાનું છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અ સ્ટુડન્ટ. પણ બોર્ડના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સફળ થવા શું કરવું જોઈએ? જો સૌથી પહેલાં તો આપણે કહીએ ને કે એક હેલ્ધી બોડી ઇઝ અ હેલ્ધી માઇન્ડ, તો પહેલાં તો શરીરે તમે હેલ્ધી નહીં હો. બચ્ચું થાકેલું હોય ને તમે મા બાપ કે વાંચ વાંચ, ઇટ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ. સો પહેલાં અ હેલ્ધી બોડી. શરદી બહુ રહેતી છે, તબિયત નથી સારી, તો ફર્સ્ટ પેરેન્ટ્સે તબિયતને શરીરને જોવું, પ્રોપરલી હાઇડ્રેટેડ રહેવું, પાણી પુષ્કળ પીવું. જે બચ્ચું એમ કે ને મને બહુ ઊંઘ આવ્યા કરે છે, દેટ મીન્સ એ આખા દિવસમાં પ્રોપર જેટલું શરીરને પાણી જોઈએ છે એટલું પીતું નથી. તમે ઘરમાં ઝાડ રાખો, પાણી નહીં આપો તો ઝાડના પેલા લીવ્સ કેવા પાંદડા કેવા એમ ફૂસદીને પડી ગયેલા હોય. જેવું તમે પાણી નાખો તો દે આર એબ્સોલ્યુટલી લાઈવ, એન્ડ દે કમ અલાઈવ, ધ પ્લાન્ટ કમ્સ અલાઈવ, તમારું બોડી પણ ઓલ્સો કમ્સ અલાઈવ. અને તમે માર્ક કરજો બેટા, વેન એવર યુ આર રીડિંગ. જો હું સ્ટુડન્ટ્સને કહેતી હોઉં તો ઇફ યુ આર રીડિંગ બેટા, અને ઇફ યુ ફીલ કે ભાઈ બહુ એમ ઝોકા આવે છે, ઊંઘ આવે છે, હવે તો ક્લાસીસમાં પાણીની બાટલી તમને લઈ જવાનું અલાઉડ છે. અમારી વખતે અલાઉડ નહોતું પણ તમને અલાઉડ છે, તો યુ જસ્ટ હેવ ટુ રેઝ યોર હેન્ડ અને તમે પાણી પી શકો છો. તો ઝોંકા હોતા હોય તો પાણી પીઓ, ચા કોફીની જરૂર નથી. સો કીપ ડ્રિંકિંગ વોટર. અનધર થિંગ ઇઝ કે બ્રેક્સમાં સ્ટડી કરો. ઘણા બચ્ચાઓથી કન્ટિન્યુઅસ નહીં બેસાય, તો પેરેન્ટ્સે પણ એવા બચ્ચાઓને હેલ્પ કરવું. હું મારા બચ્ચાને જાણું છું કે એનું ભાઈ અટેન્શન બહુ વાર નથી રહેતું, તો ભાઈ અડધો અડધો કલાકને એક એક નાનો નાનો બ્રેક આપો, કંઈક અલગ વાત કરો. ઇવન ઇન માય ક્લાસ વેન આઈ એમ ટીચિંગ, બચ્ચાઓનું કન્ટિન્યુઅસ અટેન્શન રહેતું જ નથી. સો ઇન બિટવીન કંઈક હસી મજાક, કંઈક જોક, એન્ડ તે રીતે વન આવરના ક્લાસમાં આઈ ઓલવેઝ સી કે 25 મિનિટ્સ કંઈક સમ સ્પાર્ક ઇન ધ ક્લાસ, કે જ્યારે એવરીબડી ગેટ્સ ઇલેક્ટ્રિફાઈડ, દેન અગેન અનધર 20 મિનિટ્સ દે આર ઓલ ઇલેક્ટ્રિફાઈડ. તો કલાકનો ક્લાસ તો ક્યાં પતી જાય વિથ અટેન્શન એ ખબર નહીં પડે. સો ટેક અ લિટલ બ્રેક, ઇટ પ્રોપર ફૂડ. મમ્મીએ પીઝા મંગાવી દીધો, મેં ખાઈ લીધું, નહીં. So you have to have your proper carbs, you have to have proper proteins, then તમે સજ્જ થઈ ગયા, તમારો આર્મર છે, તમારી બંદૂક બરાબર છે, તમારી તલવારની ધાર તેજ થઈ ગઈ છે, then you can go ahead. So all this is very important. આ કે આપણે કહીએ ને કે મારા લગ્ન છે તો હું પેડિક્યોર કરું, મેનિક્યોર કરું, ફેશિયલ કરાવે, આ બધું સ્ટડીનું પેડિક્યોર મેનિક્યોર ફેશિયલ છે. મેમ, અત્યારની જનરેશનના બચ્ચાઓ બોર્ડની એક્ઝામને લાઈફની એક્ઝામ સમજી બેસે છે, એ લોકોને તમે શું કહેશો? જરાક બી નહીં. ઇટ્સ નોટ અ લાઈફ એક્ઝામ. એ તમારે, મેં તમને કહ્યું તેમ, તમારા નેક્સ્ટ ફેઝમાં જવાનો દરવાજો છે. તમારે ખાલી નોક કરવાનું છે, ને જો તમારા સારા પર્સન્ટેજ હોય તો આખો દરવાજો ખુલી જશે. તમારા ઓછા પર્સન્ટેજ હોય તમારે આટલામાંથી એમ સ્ક્વીઝ ઇન કરીને જવું પડશે. જવાના તો છો જ તમે, પણ તમને આગળ વધારે મુસીબત આવશે. આઈ ઓલવેઝ ટેલ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ઓલ ધ લિટલ વન્સ હુ મીટ મી, ને મને જ્યારે પણ આવી એડવાઇસ લેવા આવે તો કે ભાઈ હમણાં તમે ગધેડાની જેમ મહેનત કરશો તો આગળની જિંદગી રાજાની જેમ રહી શકશો, પણ હમણાં તમે રાજાની જેમ આરામ કરશો તો તમારી આગળની જિંદગી ગધેડાની જેમ કામ કરવું પડશે. યુ હેવ ટુ ડિસાઇડ હમણાં ગધેડો બનવું છે કે આખી જિંદગી ગધેડો બનવું છે. સો દેટ ઇઝ અપ ટુ યુ.
મેમ અમુક બાળકોનું એવું હોય કે કંઈક કંઈક પ્રોબ્લેમ હોય કે કોઈ કારણોસર ભણવાનું નહીં ગમતું હોય અને એ લોકોએ આખું વર્ષ પ્રિપેરેશન નથી કરી અને હવે એક્ઝામને 20 દિવસ બાકી છે અને હવે એને પ્રિપેરેશન કરવી હોય તો એને શું કરવું જોઈએ અને કઈ રીતની કરવી જોઈએ પ્રિપેરેશન? જો વેરી ક્લિયર, હમણાં તો બધું જ અવેલેબલ હોય છે. લાસ્ટ 5 યર્સના પેપર્સ લઈ લો બેટા એન્ડ સ્ટાર્ટ લર્નિંગ ફ્રોમ ડે 1 અને ટાઈમ સ્લોટ રાખો. હવે તો તમારે, મેં કહ્યું તેમ, ગધેડા બનીને કામ કરવાનું છે, તો તમારો ટાઈમ સ્લોટ, તમે આમ જો ગણવા જશો કે હું બધા જ ચેપ્ટર વાંચું ને હવે તેનું લર્નિંગ કરું, તો ઇટ વોન્ટ બી પોસિબલ. તમારા પેપરમાં સેક્શન્સ હોય એ બી સી ડી ઈ, તો એ પ્રમાણે તમારે સેક્શન એ, ભાઈ 1 માર્ક 2 માર્ક્સ MCQs શુડ બી પરફેક્ટ, એબ્સોલ્યુટલી પરફેક્ટ. એટલે 1 માર્ક 2 માર્ક અને MCQs જો પરફેક્ટ તમે લર્ન કર્યા હોય ને અને ચેપ્ટરમાંથી અંદર 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 જેટલા 5 પેપરના છે એટલા કરી લેશો, તો આઈ એમ 100% શ્યોર કે યુ વિલ બી એબલ ટુ પુટ અ ગુડ પિક્ચર, પાસિંગ પિક્ચર. જે રીતે મને કહું કે આખું વર્ષ વાંચ્યું જ નથી એન્ડ યુ હેવ ટુ પુટ અ પાસિંગ પિક્ચર, પછી 5 માર્ક્સવાળા જે પણ હોય ને તે આઈ એમ શ્યોર કે ગુડ સ્કૂલ્સ ગુડ ટીચર્સ ઓલવેઝ ટેલ ધેમ કે ભાઈ બહુ જ અટેન્શન આપો, આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પછી જે એકદમ ઇમ્પોર્ટન્ટ કહેલા હોય ને એના પર ફોકસ કરો અને દેન જસ્ટ રીડ ધ 3 માર્ક આન્સર્સ ઓફ ઓલ ધ 5 યર્સ. આટલું થરલી કરશો ને, 1 માર્ક 2 માર્ક તો થરલી જ કરવાનું, તો આઈ એમ 100% શ્યોર કે દે વિલ ગેટ આઉટ. મેં સોશિયલ મીડિયાના જમાનામાં અને એવું કહેવાય કે IMPs આવી કે આ ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે, આ પેપર ફૂટી ગયું છે, આપણે આટલું જ કરશું તો આપણે પાસ થઈ જશું, એવા બાળકોને તમે શું કહેશો? એવું કંઈ બી નહીં આવે. દેર ઇઝ નો ઇઝી વે ટુ સક્સેસ, દેર ઇઝ નથિંગ ઇઝી. આ દુનિયામાં કંઈ જ ઇન્સ્ટન્ટ નથી, ખાલી ઇન્સ્ટન્ટ કોફી સિવાય કશું ઇન્સ્ટન્ટ નથી. અને એ ઇન્સ્ટન્ટ કોફી બી બહુ પીઓ તો થાય કે મજા નથી આવતી, તો એવું જ થાય, મજા નહીં જ આવે. અને દેર ઇઝ, હું અમે કહું, મહેનતનો કોઈ પર્યાય નથી, મહેનત તો કરવી જ પડે. આજે તમારે બધાને જ ઇન્ટરેસ્ટ છે ડાન્સ શોઝ, લગ્ન થાય છે ત્યારે સંગીત કેટલી પ્રેક્ટિસ કરો છો, ઘણી બધી કરો છો ને. વાય યુ વોન્ટ ટુ લુક ધ બેસ્ટ, યુ વોન્ટ ટુ ડુ યોર બેસ્ટ, તો વાય સ્ટડીમાં યુ ડોન્ટ વોન્ટ ટુ ડુ યોર બેસ્ટ? એટલે એમાં પણ મહેનત તો કરવી જ પડે, યુ હેવ ટુ વર્ક હાર્ડ. IMP આપે છે, ઇમ્પોર્ટન્ટ આપે છે, એ જે આપે છે એની એડવર્ટાઇઝમેન્ટ માટે એ આપે છે. દે આર નોટ ડુઈંગ ગુડ ફોર ધ ચિલ્ડ્રન. અને માની લો કે એ IMP છે, તો મેં કહ્યું તેમ છેલ્લા 5 વર્ષના પેપરમાંથી કાઢેલું છે, તો એ તો તમે પણ કરી શકો છો. તમે કોઈને IMP આપી શકશો જો અમુક તમે કરશો તો, સો યુ ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ. 5 વર્ષમાંથી સિલેક્ટેડ ઇના મીના માઇના મો કરીને સિલેક્ટ કરીને પુટ ઇટ અવે, એમાંથી 60% તો આવશે જ. સો દેન યુ ફીલ, હા જો પેલા સરે આપેલું તે થયું, આમાંથી આ સ્કૂલમાંથી આપેલું તે થયું, એવું નથી હોતું. ઇટ્સ જસ્ટ એન એડવર્ટિઝમેન્ટ ફોર નેક્સ્ટ યર્સ એડમિશન્સ. મેમ, પરીક્ષામાં 1 મિનિટની ચોરી બાળકો માટે બહુ મુશ્કેલી ઊભી કરી દેતી છે પેરેન્ટ્સને એ લોકો માટે, અને એ લોકોને રમતમાં કાઢી નાખે છે, તો એમાં કયા શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે અને કઈ રીતની પ્રોસિજર થાય છે એ વિશે જણાવજો. સી ડિયર, આપણો ગાંધીનો દેશ છે અને ગાંધીના દેશની અંદર પાયાના 2 જ મૂળો છે, સત્ય અને અહિંસા. સત્ય તમારે બોલવું જ રહ્યું અને સારા કર્મો કરવા જ રહ્યા, દેટ ઇઝ અવર બેઝિક. આપણને બધાને ખબર હોય છે પણ આપણે કરતા નથી. તો આઈ થિંક એઝ અ સ્ટુડન્ટ મોરલ વેલ્યુ જે પહેલી આવે ને, તે સાચું બોલો, ચોરી નહીં કરો. તો એની અંદર પરીક્ષામાં આટલી મજા માટે તમારું આખું કરિયર બગડી જાય છે. તમને 3 વર્ષને માટે તમને એક્ઝામમાંથી ડિબાર પણ કરી શકે છે અને તમારે 2 વર્ષ વેર પરીક્ષા નહીં આપવાની એવું પણ કરી શકે છે. એટલે ઇટ ડિપેન્ડ્સ કે હાઉ લકી યુ આર ચોરી કર્યા પછી. બટ હંમેશા યાદ રાખો કે કસે ને કસે તમને નડે જ છે. એમાં તમે ઘણા બહાર આવીને ખુશાલી બતાવે, એ ખબર છે કે મેં આજે આખો આન્સર કોપી કર્યો, બટ રિમેમ્બર દુનિયા ગોલ છે, એનું પરિણામ તમને કસે ને કસે જઈને મળવાનું જ છે. સો આઈ થિંક ઇટ્સ બેટર નોટ ટુ કોપી. 2 માર્ક ઓછા આવશે કે 2 માર્ક વધારે આવશે, ઘણા જણા શું કરે, કોપી કરે, પણ એટલા સ્ટુપિડ હોય કે પોતાનું ખરું છેકીને કોપી કરીને ખોટું કરીને આવે છે. એટલે કોઈને કોઈ રીતે તો યુ આર ગોઈંગ ટુ ગેટ યોર કોઈન બેક.
સો પ્લીઝ ડોન્ટ ડુ ધેટ, તમારું આખું કરિયર બગડી જશે. મેમ, અમુક બાળકો જે બહુ હોશિયાર વધારે હોય છે એ લોકો એવી ભૂલ કરે છે કે એક્ઝામના આગલા દિવસે એટલું બધું રીડ કરે છે, રાત્રે વાંચીને રીડ કરે, એકદમ રાત્રે જાગીને એકદમ વાંચે, અને સવારે જ્યારે બોર્ડની એક્ઝામ આપવાની હોય છે ત્યારે એ લોકોથી કંઈ લખાતું જ નથી. એવા બાળકોને આપ શું કહેશો? બેટા, આપણે એવું હોય ને કે મારે છે ને તે બે દિવસ બહુ કામ છે તો બે દિવસનું આજે જ ખાઈ લઉં, તો બે દિવસ કામ નહીં થાય, તમારે ટોયલેટ બાથરૂમમાં બેસવું પડે અથવા ડૉક્ટરના ક્લિનિકમાં બેસવું પડે. તો બટ નેચરલ, તમે એક જ ટાઈમે બધું જ બધું, એટલું બધું સ્ટડી, એટલું બધું સ્ટડી નથી કરવાનું. એને કહેવાય કે યુ નો એક્ઝામની તમને જે ફિયર આવે ને એ ફિયર કહેવાય. લગ્ન પહેલાં બી ઘણાને એવું થાય કે પડવું કે નહીં પડવું, તો એક્ઝામ પહેલાં તમે આવું કરશો તો એક્ઝામ આપું કે નહીં આપું એવો પ્રશ્ન થઈ જશે. સો કીપ યોર માઇન્ડ કૂલ, આટલું બધું તો વાંચેલું જ છે, સો ડેફિનેટલી તમને સક્સેસ મળવાનો છે. ઘણા બચ્ચાઓ વાંચીને એમ લાગે કે મેં આટલું બધું વાંચ્યું હવે તો હું બધું જ ભૂલી ગઈ કે બધું જ ભૂલી ગયો, એવું નહીં થાય. યોર માઇન્ડ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ધ મોસ્ટ હાઈલી ટેકનિફાઈડ કમ્પ્યુટર. સો તમને એવું લાગે કે તમે ભૂલી ગયા છો, ઇટ્સ લાઈક સ્વિમિંગ. મેં 10 વર્ષથી સ્વિમિંગ નથી કર્યું પણ પાણીમાં પડી એટલે મારા હાથ પગ ચાલતા થઈ જ જશે એન્ડ આઈ વિલ બી એબલ ટુ સ્વિમ. સો ઇટ્સ લાઈક સ્વિમિંગ, તમે જેવા તે ક્વેશ્ચન આન્સર્સ, તે અક્ષરો બધા જેવા આવવા માંડશે ને તમારી આંખની સ્ક્રીનની ઉપર, કે ઓટોમેટિકલી તમારું માઇન્ડ જે કમ્પ્યુટર છે એ ફટાફટ ચાલતું થઈ જશે. સો ડુ નોટ વરી એટ ઓલ, આન્સર્સ વિલ કમ. એક લઢન હોય છે, જેક કેન જિલ વેન્ટ અપ ધ હિલ, તમે આમ જ શીખેલા, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ, તમે ભૂલ્યા જ નથી. જે આન્સર્સ તમને બહુ ડિફિકલ્ટ લાગે, જે ફોર્મ્યુલાસ તમને બહુ મથાવતી હોય, એને એક જિંગલ બનાવો અને ગાતા ગાતા લર્ન કરો. અને જેમ હું મારા બચ્ચાઓને કહું, ટોટલ પહેલાં સિંગલ લાઈન, ટોટલ પછી ડબલ લાઈન, ઇટ ઇઝ જસ્ટ ટુ સ્ટાર્ટ દેટ, ટુ ટીચ દેમ કે આવી રીતે તમે બોલતા જશો તો યુ વિલ નેવર ફગેટ ઇટ ઇન લાઈફ. તો એનું તમે ટ્રાય કરો. દેર ઇઝ અનધર વે, કે નથી યાદ રહેતું તો બુકને ઊંધી કરી દો, તમે આમ વાંચો છો ને એને આમ ઊંધી કરી દો, એન્ડ દેન કોન્સન્ટ્રેટ એન્ડ રીડ. કારણ કે ઊંધું વાંચવા માટે તમારે કોન્સન્ટ્રેટ વધારે કરવું પડે. સો ઇટ ઇઝ સો સાયન્ટિફિક કે તમે જેવું ઊંધું એને વાંચવા માંગશો ને તમારું કોન્સન્ટ્રેશન ડબલ થશે. સો ઇટ વિલ બી અ ગેમ, પ્લસ તમને મજા આવશે અને કોન્સન્ટ્રેશન ડબલ હશે એટલે તમે એને ભૂલશો જ નહીં. સો યુ કેન ટ્રાય દેટ આઉટ ઓલ્સો. અત્યારના જમાનામાં તો બાળક સાથે પેરેન્ટ્સની એક્ઝામ હોય એવું લાગી રહ્યું છે. એક્ઝામ એટલે જાણે એક ફેસ્ટિવલ હોય એવું આખા ગુજરાતમાં અત્યારે એ એટમોસ્ફિયર છે. તો તમે એ પેરેન્ટ્સને શું કહેશો જે પોતાના બાળકને બીજાના બાળક સાથે કમ્પેર કરતું હોય, એને વારે વારે તું વાંચ તું વાંચ એવું જ કયા કરતું, એવા પેરેન્ટ્સને તમે શું સલાહ આપશો? પ્લીઝ, દરેક ચાઇલ્ડ ઇઝ સો સ્પેશિયલ, સો ઇમ્પોર્ટન્ટ. તમારું બાળક જ્યારે હોસ્પિટલમાં જન્મ્યું એની સાથે હોસ્પિટલના રૂમમાં બીજા કેટલા બધા બાળકો હતા, સાચું કહેજો પેરેન્ટ્સ. એક પણ વાર તમે બાજુવાળાના રૂમમાં જઈને જોઈને કહ્યું પેલું બાળક કેટલું ખૂબસૂરત છે, આપણા બાળકની તો આંખ જો, એનું નાક તો જો, એને તો વાળબી નથી, પેલાને તો વાળબી છે, એવું કર્યું તમે? નહીં. યોર ચાઇલ્ડ વોઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ઇન ધ વર્લ્ડ. તો પછી મોટું થયું ત્યારે તમે કેમ આવું કરવા લાગ્યા છો? પ્લીઝ ડોન્ટ ડૂ ઇટ. એ તમને કોઈ બીજું કહેતે આટલું નાનું બાળક જોઈએ, તારું બાળક કે એટલું ખૂબસૂરત નથી તો તમને કેવું લાગતે? તમારા બાળકને હમણાં એવું લાગે છે. એન્ડ ધીસ ઇઝ ધ થિંગ જે એ લોકો દિલમાં લઈને મોટા થાય એ નહીં ભૂલી જાય. હવે એ લોકોની ઉંમર ભૂલવાની નથી કે મારા પેરેન્ટ્સ મને કહેતા હતા કે તારામાં અક્કલ નથી, તું ડોબો છે, બાજુવાળો વધારે હોશિયાર છે, પેલી જો કેટલું વાંચે છે, તને તો આખો વખત બહાર રખડ રખડ કરવાની આદત છે, તને તો ખાલી તારા લુક્સ. ડોન્ટ ડૂ ધેટ. લેટ ધેમ, એન્કરેજ ધેમ ટુ રીડ, હેલ્પ ધેમ. તમે મોબાઈલ જોતા હો, ચાલ ચાલ વાંચ, હા ચાલું. તમે તમારી સિરિયલ જોતા હો ને એને કહો કે વાંચ, તો એ નહીં વાંચશે. તમે ટીવીનું કનેક્શન કાઢી નાખવાનો ઇઝ નો સોલ્યુશન. લેટ ધ ટીવી બી. બધી જ વસ્તુ હોય છતાં આપણે આપણી ડ્યુટી કરવાની એ પણ એક શીખવવાનું હોય છે બાળકોને. તમે પણ ટીવી નહીં જુઓ, તમે બેસો. ડેડી પોતાનું ઓફિસનું થોડું વર્ક લઈને આવે એક્ઝામ ટાઈમે, મમ્મી પોતાનું બુક કે મેગઝીન રીડ કરે, મોબાઈલ બધા જ નહીં જુએ, કોઈ બી મોબાઈલ એન્ટરટેનમેન્ટને માટે ઘરમાં યુઝ નહીં કરે. તો બાળક તમને જોઈને શીખે છે. ધ ફર્સ્ટ સ્કૂલ ઓફ ધ ચાઇલ્ડ
ઇઝ ધ બિહેવિયર ઓફ ધેર પેરેન્ટ્સ. સો પ્લીઝ તમે તમારા બાળકોને આ રીતે ગ્રેડ નહીં કરો. ઓફિસમાં તમને તમારા બોસ નથી કરતા ગ્રેડ. કિચનમાં એક દિવસ તમારા હસબન્ડ આવીને કે તું સારું નથી બનાવતી, બાજુવાળી બેટર દાળ બનાવે છે, પછી જુઓ તમને કેવું લાગશે અને ઘરમાં શું થશે તે. બટ પ્લીઝ ડોન્ટ ડૂ ધેટ. યોર ચિલ્ડ્રન આર એબ્સોલ્યુટલી સ્પેશિયલ. મેમ, આપ જે બોર્ડની એક્ઝામ આપવાના છે એ બાળકોને ટિપ્સ રૂપે શું આપવા માંગશો? મેં તમને કહ્યું તેમ, ડ્રિંક એટલીસ્ટ 8 to 10 ગ્લાસીસ ઓફ વોટર, ટેક ઇનફ 6 to 7 આવર્સ ઓફ સ્લીપ. 6 આવર્સ ઇઝ ઓલ્સો ઓકે ડ્યુરિંગ એક્ઝામ ટાઈમ, બટ ટેક અ સ્લીપ. નેપ લો વચ્ચે હાફ એન આવર, જે લોકો નેપ લઈ શકતા હોય. ઘણા બચ્ચાઓ મને એમ કે મેમ અમે એકવાર ઊંઘીએ ને તો અમારાથી 2 કલાક 3 કલાક વેર ઉઠાતું નથી, તો આઈ એમ સોરી, ઇટ્સ નોટ ફોર યુ. પણ જે લોકો નેપ લઈ ને તો ઇટ્સ કોલ્ડ અ પાવર નેપ, તો એ પાવર નેપથી ઘણો ફરક પડે છે. આફ્ટરનૂનમાં 15-20 મિનિટ્સ હાફ એન આવર ઇઝ વર્ક્સ વન્ડર્સ. તો યુ કેન ટેક દેટ નેપ. ઇટ પ્રોપર ફૂડ, નો જંક ફૂડ. એક નાનો વોક કે અ લિટલ બિટ ઓફ સાયકલિંગ કે એનીથિંગ, એનીથિંગ દેટ ઇઝ ફિઝિકલ વિચ કીપ્સ યુ એક્ટિવ, એવું કંઈક કરતા રહેવાનું. ઇવન ઇફ તમારી બોર્ડની એક્ઝામ હોય તો પણ 2 આંટા મારી આવો કશે, કે ગલીનો આંટો મારો, કે સાયકલ કરો, વોટ એવર, કે મમ્મી હું બ્રેડ લઈ આવું નાખેથી, ઇવન દેટ ઇઝ ઇનફ. સો યુ શુડ ગો ઓન ડુઈંગ દેટ. અને તમારે વાંચતા વાંચતા એક તમારી નોટ જેવું ઇમ્પોર્ટન્ટ બનાવતા જ જવાનું. એક્ઝામના આગલે દિવસે તમે એ જ વાંચો. આઈધર યુ કેન ફોલ્ડ યોર પેજીસ, ધેટ્સ અ બેડ હેબિટ, પણ આઈ ડૂ ઇટ, કે આઈ ફોલ્ડ ધ ઇમ્પોર્ટન્ટ પેજીસ, માર્ક ધેમ. એટલે મારે એક્ઝામના આગલા દિવસે એ જ વાંચવાનું, બધી પાછી ડિટેલ્સ બધી વાંચવાની હોતી નથી. સો ઇફ યુ રીડ, દેન યુ આર વેરી કમ્ફર્ટેબલ ડ્યુરિંગ ધ એક્ઝામ ટાઈમ. મેમ, મને જેટલી તમારી સાથે વાત કરવાની મજા આવી, મારા કરતા વધારે મજા તમારા વ્યુઅર્સને તમારી સાથે વાત કરવામાં આવી હશે. થેન્ક યુ સો મચ મેમ, અમારા વ્યુઅર્સને અને અમારા બોર્ડના વિદ્યાર્થીઓને આટલું સરસ માર્ગદર્શન આપવા માટે. થેન્ક યુ સો વેરી મચ. અને ભાઈ, ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. ડુ વેલ, હા, ઓલવેઝ પુટ ધ બેસ્ટ ફૂટ ફોરવર્ડ. મે ધ બેસ્ટ ચાઇલ્ડ નેમ કમ ઇન ધ પેપર્સ. ઓલ ધ બેસ્ટ. બાય બાય. થેન્ક યુ.